મિત્રો, તાજા અને ખૂબ જ ચિંતાજનક દુઃખદ શૈક્ષણિક સમાચાર. હવે ગુજરાતમાં શાળાઓ, કોલેજો, આઈટીઆઈ અને આંગણવાડીમાં બધી જ રજા જાહેર. ચારે બાજુ થયા લાશોના ઢગલા. પીએમ નરેન્દ્ર મોદી પણ દુઃખી અને મચ્યો હાહાકાર. રાહુલ ગાંધીને લઈને મોટા સમાચાર જાણતા પહેલા, તમે જો ચેનલમાં નવા હો તો ખાસ મિત્રો આપણી ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો, કારણ કે રોજના તાજા અને મહત્વના શૈક્ષણિક સમાચાર આખો દિવસના સમયસર અમે તમને આપતા રહીશું. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુ ને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો. કડક પગલા અને પીએમ નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધીના હિંસક હિન્દુ નિવેદન પર પીએમ મોદીએ જવાબ આપ્યો હતો. લોકસભાના હંગામા પર પીએમ મોદીએ કહ્યું કે કોંગ્રેસ ખોટા ઈરાદા સાથે દેશમાં જૂઠાણા ફેલાવે છે, જેને ગંભીરતાથી લેવી જોઈએ, કારણ કે તેમના ઈરાદા સાચા નથી. બાદમાં તેઓ હંગામા કરીને દેશમાં છુપાવવાનો પ્રયાસ કરે છે. આ પગલાં લેવાની હવે જરૂરિયાત છે. તેમને બાલિશ બુદ્ધિમત્તા કહીને અવગણી શકાય નહીં. ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલને લઈને આવ્યા મહત્વના સમાચાર. ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની જાપાનની મુલાકાત ફળદાયી નીવડી છે. સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કંપની ગુજરાતમાં રોકાણ કરવા ઉત્સુકતા દર્શાવી છે. સીએમ ભૂપેન્દ્ર પટેલે જાપાનમાં મુંબઈ સ્થિત કોન્સ્યુલ જનરલ યાગી કોઝીને મળ્યા હતા. બંને ઓટોમોબાઈલ ઉપરાંત રિન્યુએબલ એનર્જી, ગ્રીન એમોનિયા અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં ગુજરાત સાથે રોકાણ વધારવા માટે પરામર્શ કર્યા હતા. ગુજરાતમાં ભાજપ યોજશે કારોબારી બેઠક. ગુજરાતમાં હવે ભાજપ કોને પ્રદેશ પ્રમુખ બનાવશે તે મુદ્દો ચર્ચામાં છે. આ વચ્ચે 4-5 જુલાઈ દરમિયાન ભાજપ પ્રદેશની બોટાદમાં કારોબારી બેઠક યોજાશે, જે સીઆર પાટીલ અધ્યક્ષસ્થાને આયોજિત થઈ શકે છે, જેમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલ પણ હાજર રહેશે. પાટીલની જગ્યાએ કોને નવા પ્રમુખની જવાબદારી સંભાળશે તે એક મહત્વનો પ્રશ્ન છે. અટકળો છે કે હાલ ગુજરાત પ્રદેશ ભાજપના કાર્યકારી પ્રમુખ તરીકે કોઈ નેતાની નિયુક્તિ થઈ શકે છે. ગુજરાતીઓ જાણી લો, 24 કલાક માટે રેડ એલર્ટ જાહેર. દક્ષિણ ગુજરાતમાં હવામાન વિભાગે આવનારા 24 કલાકમાં વરસાદને લઈને રેડ એલર્ટ જારી કર્યું છે. સુરત, નવસારી, વલસાડ, દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારે વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. તો બનાસકાંઠા, પાટણ અને અરવલ્લીમાં પણ ભારે વરસાદ પડી શકે છે. સાથે 10 જિલ્લામાં એનડીઆરએફની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે. નોંધનીય છે મિત્રો કે હાલ ગુજરાતભરમાં વરસાદી માહોલ છે. જૂનાગઢ અને દક્ષિણ ગુજરાતના વલસાડ, નવસારી અને સુરતમાં મેઘરાજાએ ધબેડાથી બોલાવી છે. આગળના દુઃખદ સમાચાર. યુપીના હાથસરના રતિભાનપુરામાં ભોલે બાબાના સંસર્ગમાં નાસભાગ મચી ગઈ હતી. નાસભાગમાં ઘણા લોકોના મોત થયાના સમાચાર પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત 100થી વધુ લોકો ઘાયલ પણ થયા છે તેવા અહેવાલ સામે આવ્યા છે. સીએમઓ એટા અનુસાર પોસ્ટમોર્ટમ હાઉસમાં અત્યાર સુધીમાં 27 જેટલા મૃતદેહો આવ્યા છે, જેમાં 25 મહિલાઓ અને 2 પુરુષો સામેલ છે. આ ઘટનાનું પ્રાથમિક કારણ ધાર્મિક કાર્યક્રમ દરમિયાન નાસભાગનું જાણવા મળ્યું છે. હાહાકાર અને જ્યાં જુઓ ત્યાં લાશોના ઢગલા. યુપીના હાથરસમાં સંસંગમાં થયેલા નાસભાગમાં 122 લોકોના મોતના અહેવાલ છે. હોસ્પિટલની બહાર ઘણા મૃતદેહો જોવા મળી રહ્યા છે. 150 લોકો જેટલા ઘાયલ થયાના સમાચાર છે. તો વહીવટતંત્રે અત્યાર સુધી 50-60 લોકોની મોતની પુષ્ટિ કરી છે. સ્થાનિક લોકોના જણાવ્યા અનુસાર મૃત્યુઆંક 100ને વટાવી ગયો છે. સીએમ યોગીએ આ અકસ્માત અંગે તપાસ સમિતિની રચના કરી છે અને તપાસ ટીમ હાથરસ જવા રવાના પણ થઈ ગઈ છે. તમામ શોકગ્રસ્ત પરિવાર પ્રત્યે મારી ઊંડી સંવેદના વ્યક્ત કરતા હું ઘાયલોની ઝડપથી સ્વસ્થ થવાની આશા રાખું છું. ઇન્ડિયા ગઠબંધનના તમામ કાર્યકર્તાઓને રાહત બચાવમાં સહયોગ આપવા હું વિનંતી કરું છું. મોટી દુર્ઘટનામાં સહાયની કરવામાં આવી જાહેરાત. હાદસાની દુર્ઘટના પર પીએમ મોદીએ મૃતકોના પરિવારજનને 2-2 લાખ આપવાની જાહેરાત કરી છે. સત્સંગ દરમિયાન ભાગદોડ મચી જવાથી અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મોતના સમાચાર પ્રાપ્ત થયા છે. પોલીસ પ્રશાસન રાહત અને બચાવ કામગીરીમાં લાગી ગઈ છે. તો સીએમ યોગીએ પણ મૃતક પરિવારજનને 2-2 લાખ રૂપિયા અને ઘાયલોને 50-50 હજાર રૂપિયાની આર્થિક સહાય આપવા માટે સૂચના પણ આપી દીધી છે. હાથરસની દુર્ઘટના પર પીએમ મોદી પણ થયા દુઃખી. લોકસભામાં તેમના ભાષણ દરમિયાન પીએમ મોદીએ હાથરસ દુર્ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું હતું અને પીડિતોના દરેક સંભવ મદદ કરવા માટે આવશે તેવી ખાતરી પણ આપી છે. મારી સંવેદનાઓ તેમની સાથે છે. હાથરસમાં સંસદ કાર્યક્રમના સમાપન વખતે ભાગદોડ મચી ગઈ હતી, જેમાં અત્યાર સુધીમાં 100થી વધુ લોકોના મોત થયાના અહેવાલ પ્રાપ્ત થયા છે. સૌથી મોટા સમાચાર. ગુજરાતમાં શાળાઓ, કોલેજો, આઈટીઆઈ અને આંગણવાડીમાં બધે જ રજા જાહેર. વલસાડ જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે.
ભારે વરસાદને પગલે જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરી છે. વલસાડ DDOએ ટ્વીટ કરીને માહિતી આપી હતી અને આગાહીને કારણે શિક્ષણ વિભાગ દ્વારા રજા જાહેર કરાઈ છે. વલસાડ જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો, ITI અને આંગણવાડી સહિતની સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. ધરમપુર, કરપાડા, પારડી, વાપી અને ઉમરગામમાં પરિસ્થિતિ પ્રમાણે નિર્ણય લેવામાં આવશે.